વીસ ટકા અલગથી અનામત આપવાની માંગ રજૂ કરી છે એમની આ માંગને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન એ સંપૂર્ણપણે સમર્થન આપે છે અને જરૂર પડે તો એ અલગ અનામત માટે રસ્તે ઉતરવું પડે તો કોળી અને ઠાકોર સમાજ સાથે મળી અને આંદોલનના રાહે જવું પડે તો જશે તો સુરતમાં ડિંડોલીમાં છુટ્ટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે બે પરિવારની અંગત કારણોને લઈને મારામારી થઈ છે ડિંડોલી ગોડાદરા ઓવરબ્રિજ પાસેની આ ઘટના છે લોકો મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા બવાલ બાદ બંને પરિવાર પહોંચ્યા ડિંડોલી પોલીસ સ્ટેશન તો છુટ્ટા હાથની મારામારી થઈ બે પરિવાર વચ્ચે આ મારામારીનો મામલો છે જોકે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે આ મામલો આસપાસના લોકો પણ ત્યાં ઊભા રહ્યા અને જોતા રહ્યા તો મહિલા અને પુરુષ બંને આ બોલાચાલી કરી રહ્યા છે તો સામસામ પરિવારો વચ્ચે આ મારામારીથી છૂટા હાથની મારામારી થઈ તો પહેલા એક વ્યક્તિ એ બીજાને લાફો માર્યો અને ત્યારબાદ બીજો વ્યક્તિ લાકડી દંડા લઈને આવ્યા અને પછી એકબીજા પર તૂટી પડ્યા તો દ્રશ્યો આપ જોઈ શકો છો કોઈ છોડાવવા પણ નથી જતું પરિવારના જે સભ્યો છે તે પણ આસપાસના લોકો જે જોઈ રહ્યા હતા તે પણ ક્યાંક અડફેટે આવી ગયા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે જો કે આખો મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે કઈ બાબતને લઈને આ મારામારી થઈ રહી છે તે હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ દ્રશ્યોમાં જે રીતે જોવા મળી રહ્યું છે પહેલા બોલાચાલી થાય છે ને ત્યારબાદ મારામારીમાં પરિણમે છે આખો આ મામલો અમદાવાદમાં ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ સગીરાને ધમકી આપીને દુષ્કર્મ આચર્યું છે નારુલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે રાજકીય પાર્ટીના યુવા નેતા અને તેના ભાઈ સામે ફરિયાદ હતી તો રાજકીય પાર્ટીના યુવા નેતા અને તેના ભાઈ સામે ફરિયાદ હતી ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સગીરાને ધમકી આપીને દુષ્કર્મ આચર્યું છે ડાકોરના પદયાત્રીઓને કારે અડફેટે લીધા છે હીરાપુર ચોકડી પાસે પદયાત્રીઓને અડફેટી લેવામાં આવ્યા કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો નાની બાળકી અને તેની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તો પગપાળા સંઘ જતો હોય છે ડાકોર સાથે જ શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે માનતા માનેલી હોય છે અને આવા સમયે છે

તો મેઘરજના છિકારી ગામે ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો હતો છિકારી ગામના ગ્રામજનોએ રામ ધૂન કરી હતી મેઘરજનો છિકારી વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે હોળીના તહેવાર પહેલા જ લોકો નાણાંથી વંચિત છે એક તરફ હોળીનો તહેવાર છે બીજી તરફ નાણાં વગર પરિવાર વ્યથિત છે મેઘરજના શિકારી ગામે ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો અને રામધૂન બોલાવી હતી જેમાં નાના બાળકો પણ દેખાઈ રહ્યા છે વૃદ્ધો પણ દેખાઈ રહ્યા છે તો મનપી ગાના ત્રણ માસથી તેમને કોઈ જે નાણાં નથી મળ્યા મેઘરજના શિકારી વિસ્તારમાં આદિવાસીઓ જે છે તે આ કામ સાથે જોડાયેલા છે પરંતુ હોળીના હોળીનો તહેવાર સામે છે અને તેમને નાણાંની ચુકવણી જ કરવામાં નથી આવી રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ રોગચાળો વકરતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં છે મચ્છરોના લાર્વા મળી આવતા આરોગ્ય વિભાગે ચારસો તેતાળીસ એકમોને નોટિસ આપી છે તો છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસના બસ્સો સત્તાણું દર્દીઓ નોંધાયા છે જ્યારે કે સામાન્યતાઓના એકસો અડત્રીસ ઝાડા ઉલટીના એકસો બે કેસ નોંધાયા છે આ ઉપરાંત ડેન્ગ્યુના સાત મેલેરિયાના બે ચિકનગુનિયાના ચાર દર્દીઓ નોંધાયા છે ગરમીનું પ્રમાણ વધતા પ્રશાસનને વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે સાથે જ ડિહાઇ હાઇડ્રેશનથી બચવા ખૂબ જ પ્રમાણમાં પાણી છાશ લીંબુ શરબત સહિત ઠંડા પીણાનું સેવન કરવા માટે પણ સલાહ આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈડીએસપી રિપોર્ટ અન્વે વેક્ટર બોન વોટર બોન્ડ અને વાહકજન્ય રોગચાળાની માહિતી અઠવાડિયા મંગાવવામાં આવે છે કે જેમાં પિચોતેર જેટલી હોસ્પિટલો લેબોરેટરીમાં માહિતી મંગાવવામાં આવે છે કે જેની અટકાયતી પગલાં ભરી રાજકોટ શહેરની છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો બસો અઠ્ઠાણું જેટલા તાવ શરદીના કેસ છે એકસોને આડત્રીસ છે તાવના કેસ છે અને એકસો બેસ જાડા ઉલટીના કેસ છે રાજકોટ શહેરમાં સામાન્ય રીતે એપ્રિલથી ટેમ્પરેચર જે વધે છે પરંતુ હાલની વાત કરીએ તો રાજકોટ શહેરમાં માર્ચની શરૂઆતથી ચાલીસ ડિગ્રી અથવા એનાથી વધારે ટેમ્પરેચર છે પરિણામે હીટ સ્ટોકની પૂરેપૂરી શક્યતા છે અથવા ક્યાંક ને ક્યાંક વોટર બોનની પણ પૂરેપૂરી શક્યતા છે ડાંગ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે કચેરી અધિકારીઓ સમયસર કચેરીએ હાજર ન રહેતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે તો ડાંગના અંતરિયાળ ગામોમાંથી આવતા બાળકો તેમના વાલીઓ ધરમ ધક્કા ખાવા માટે મજબૂર છે ડાંગના સ્થાનિક નેતાઓ આદિવાસી રજદારો માટે કચેરીમાં અધિકારી કર્મચારીઓ સમયસર આવે તે બાબતે સૂચના આપે તે પણ જરૂરી છે અમદાવાદમાં કાશ્મીર ફાઇલ ફિલ્મ જોવા ગયેલા દર્શકોએ થિયેટરમાં હોબાળો કર્યો છે ફિલ્મ શરૂ થતા પહેલા જ રાષ્ટ્રીય ગીત ન વાગતા હિન્દુ સંગઠનોના યુવાનો રોષે ભરાયા છે તો અધવચ્ચે જે ફિલ્મ બંધ કરી દેવાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો ત્રીસ મિનિટ સુધી ફિલ્મ બંધ કરાવી સિનેમાના સંચાલકોએ યુવાનો સાથે લાંબી રકજક બાદ રાષ્ટ્રીય ગીત શરૂ કર્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો રશિયા યુક્રેન યુદ્ધને લઈ અને ખાદ્ય તેલના ભાવ વધતા રાજકોટમાં ફરસાણના ભાવ વધી ગયા છે બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા યુક્રેનના યુદ્ધના કારણે ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ન માત્ર કપાસિયા સિંગતેલ પરંતુ તમામ તેલમાં હાલ ભાવ ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હવે ફરસાણમાં પણ ભાવ વધારો થયો છે રાજકોટ શહેરમાં જુદા જુદા ફરસાણના ભાવમાં દસ ટકા લેખે રૂપિયા ચાલીસનો વધારો ઝીંકવામાં આવ્યો છે ફરસાણના ભાવ હાલ ચારસોથી ચારસો ચાળીસ સુધી પહોંચી ગયા છે ગાંઠિયાના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામના રૂપિયા ચારનો વધારો થયો છે તો નાના વર્ગના લોકો હાલ ગાંઠિયા ખરીદવાનું ટાળી રહ્યા છે વેપારીઓ સમગ્ર ભાવ વધારા પાછળ તેલના વધતા ભાવ તેમજ ગેસના બાટલાના વધતા ભાવને પણ કારણ માંડી રહ્યા છે બની અને ફરતો રાજસ્થાની યુવક ને ઝડપી પાડ્યો છે એસઓજી એ બાતમી આધારે પુણા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે નકલી આઈ કાર્ડ પોલીસે જપ્ત કર્યું છે અમદાવાદમાં ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે નારુલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે રાજકીય પાર્ટીના યુવા નેતા અને તેના ભાઈ સામે ફરિયાદ હતી આગળ વધી નાનકડા